એવું લાગે છે કે સમય હવે બે ભાગમાં વહેંચાઈ જશે, પ્રી કોરોના યુગ અને પોસ્ટ કોરોના યુગ. ચિંતા, ડર, અનિશ્ચિતતા અને તકલીફોને પેલે પાર એક સુંદર વિશ્વ આપણી રાહ જોઈ રહ્યું છે. કોરોના એક રિમાઇન્ડર છે આપણી આદતોને સુધારવાનું, આપણા અભિગમને બદલવાનું. કશું પામવા માટે મુઠ્ઠીઓ વાળીને શરૂ કરેલી દોડને બ્રેક મારવાનું. કોરોનાએ એક સ્પીડ બ્રેકરનું કામ કર્યું છે. આ સમય ધીમા પડવાનો છે. એ સમજવાનો છે કે વસ્તુઓ કરતાં જીવતા મનુષ્યો વધારે મહત્ત્વના છે. આ સમય હ્યુગાનો છે. હ્યુગાનો સ્પેલિંગ થાય HYGGE. આ ડેનિશ સંસ્કૃતિનો શબ્દ છે. હ્યુગાનો અર્થ થાય હુંફાળી ક્ષણ. હ્યુગા એટલે ગમતા લોકો સાથે ગમતી પ્રવૃત્તિઓનો આનંદ લેવો, એક હુંફાળું વાતાવરણ સર્જવું. જેમ કે ઘરના બધા લોકો રાતે જમતી વખતે ઘરની લાઇટ્સ બંધ કરીને કેન્ડલ લાઇટ ડિનર કરે તો એ હ્યુગા છે. ગમતા લોકો સાથે મળીને કોઈ મૂવી જુએ તો એ હ્યુગા છે. હ્યુગા એટલે હેપીનેસ. ડેનિશ સંસ્કૃતિ એવું દ્રઢપણે માને છે કે એક હદથી વધારે આવક આપણું સુખ કે આપણી ક્વોલિટી ઓફ લાઈફ વધારી નથી શકતી. આપણા જીવનની મિનિમમ જરૂરિયાતો પૂર્ણ થયા પછી આ હુંફાળી ક્ષણો જ આપણો હેપીનેસ ઇન્ડેક્સ નક્કી કરતી હોય છે. હ્યુગા એટલે એવી સુખદ ક્ષણો કે એવા અનુભવો જે આપણને આજીવન યાદ રહેવાના છે. જેમ કે મમ્મીના ખોળામાં માથું મૂકીને વિતાવેલો સમય, પત્ની સાથે હિંચકા પર બેસીને પીધેલી ચા, આપણા બાળમાં દીકરીના હાથે તેલ ન ખાવું, પપ્પા સાથે કોઈ રમૂજ શેર કરીને ખડખડાટ હસવું, રસોડામાં પરાણે ઘૂસ મારીને કોઈ હોરિબલ વાનગી બનાવવી, ઘરના સભ્યોનું સાથે મળીને હાઉસી રમવું, આ બધી ક્ષણો હ્યુગા છે. બધાના ફોન બીજા કોઈ રૂમમાં સાયલન્ટ મોડ પર મૂકીને એકબીજા સાથે વિતાવેલી દરેક ક્ષણ હ્યુગા છે. યાદગાર ક્ષણોની રેસિપી બહુ સરળ હોય છે. ફ્રીઝમાંથી કાઢેલી કંટાળાજનક અને થીજી ગયેલી જિંદગીને ગમતા લોકોની હૂંફ પર ધીમા તાપે ઉકાળીને એમાં સ્વાદ અનુસાર દરેકનો થોડો થોડો સમય ઉમેરીને આ મિશ્રણને નવરાશની પળોમાં પ્રેમથી હલાવવું. થોડી જ વારમાં કાચી રહી ગયેલી જિંદગીમાંથી એક સ્વાદિષ્ટ વાનગી બની ગયાની સુવાસ આખા ઘરમાં અને જીવનમાં ફેલાઈ જશે. મજબૂરી કહીએ કે શીખ, આદેશ કહીએ કે શિસ્ત, પણ હકીકત એ છે કે ઘરે રહીને યાદગાર ક્ષણો બનાવવાનો આવો ચાન્સ આપણને હજારો વર્ષોમાં એકવાર મળતો હોય છે. આવું ઇતિહાસમાં પહેલાં ક્યારેય થયું નથી અને કદાચ થશે પણ નહીં. પરંતુ આપણે વૃદ્ધ થશું ત્યારે આપણા પૌત્ર અને પૌત્રીઓને આપણે કોરોના સંસ્કારની વાર્તાઓ કહેતા હશું. કોરોના એક તાકીદ છે કે કદાચ આપણે ખોટી દિશામાં દોડી રહ્યા હતા. જે પામવાની દોડમાં ઘર છોડીને રોજ સવારે આપણે નીકળી પડીએ છીએ, હકીકતમાં એ પામવા જેવું બધું ઘરમાં જ છે. અત્યાર સુધી જેમને માટે કમાયા, હવે એમને કમાવાનો સમય છે. આ વિશ્વમાં ઘરથી વધારે રમણીય અને હુંફાળું બીજું કોઈ સ્થળ ન હોઈ શકે એ પ્રતીતિ કરાવવાનો શ્રેય કોરોનાને જાય છે.